અહીં મારી પાસે છ સંખ્યાઓ છે અને તમે તેમાં જોઈ શકો કે પાંચ સંખ્યાઓ અસમય છે. તેમાં પૂર્ણ વર્ગ ન હોય તેવી સંખ્યાના વર્ગમૂળનો સમાવેશ થાય છે. આ વિડીયોમાં હું કેલ્ક્યુલેટરનો ઉપયોગ કર્યા વગર આ સંખ્યાઓને ચડતા ક્રમમાં ગોઠવવા માંગુ છું. તો સૌ પ્રથમ તમે વિડીયો અટકાવો અને તે જાતે જ કરવાનો પ્રયત્ન કરો. તેના માટે હું તમને એક હિંટ આપીશ. કેલ્ક્યુલેટરનો ઉપયોગ કર્યા વગર તેની ગણતરી કરવી ખૂબ અઘરી છે. જો આપણે વર્ગમૂળમાં બે ની વાત કરીએ તો તે એક પોઈન્ટ કંઈક થાય. તેવી જ રીતે વર્ગમૂળમાં ત્રણ, તે પણ એક પોઈન્ટ કંઈક થશે. તો આપણે તેને કઈ રીતે ગણી શકીએ? ધારો કે મારી પાસે કોઈ સંખ્યા એ છે જે શૂન્ય કરતા મોટી છે. આપણે એ પણ જાણીએ છીએ કે એ બી કરતા નાની છે, માટે એનો વર્ગ પણ બી ના વર્ગ કરતા નાનો થાય. જો એક ધન સંખ્યા બીજી ધન સંખ્યા કરતા નાની હોય તો આ ધન સંખ્યાનો વર્ગ આ ધન સંખ્યાના વર્ગ કરતા નાનો થાય. તેથી જ્યારે આપણે અસમય સંખ્યાઓની સરખામણી કરતા હોઈએ જેમાં પૂર્ણ વર્ગ ન હોય તેવી સંખ્યાઓના વર્ગમૂળનો સમાવેશ થાય, તો આપણે તે સંખ્યાઓના વર્ગની સરખામણી કરી શકીએ. કારણ કે જો આપણે તેમના વર્ગ કરીએ તો તેઓ અસમય હશે નહીં. તેમની સરખામણી કરવી ખૂબ સરળ છે અને આપણે સરળતાથી તેમને ચડતા ક્રમમાં પણ ગોઠવી શકીએ. જો આપણે આ સંખ્યાઓના વર્ગને ચડતા ક્રમમાં ગોઠવી શકીએ તો તે આપણને જણાવશે કે આ વર્ગમૂળને ચડતા ક્રમમાં કઈ રીતે ગોઠવી શકાય. તો હવે આપણે આ દરેક સંખ્યાનો વર્ગ કરીશું. આપણે અહીં આનો વર્ગ કરીએ તો તે ચાર વર્ગમૂળમાં બે ગુણ્યા ચાર વર્ગમૂળમાં બે થાય. આપણે અહીં ગુણાકારનો ક્રમ પણ બદલી શકીએ, માટે આના બરાબર ચાર ગુણ્યા ચાર ગુણ્યા વર્ગમૂળમાં બે ગુણ્યા વર્ગમૂળમાં બે. હવે ચાર ગુણ્યા ચાર સોળ થશે, ગુણ્યા વર્ગમૂળમાં બે ગુણ્યા વર્ગમૂળમાં બે બે જ થાય. આમ સોળ ગુણ્યા બે બત્રીસ થાય. હવે આપણે અહીં આ સંખ્યાનો વર્ગ કરીશું. બે વર્ગમૂળમાં ત્રણ આખાનો વર્ગ આના બરાબર બે નો વર્ગ ગુણ્યા વર્ગમૂળમાં ત્રણ નો વર્ગ થાય, માટે બે નો વર્ગ ગુણ્યા વર્ગમૂળમાં ત્રણ નો વર્ગ બે નો વર્ગ ચાર થાય અને વર્ગમૂળમાં ત્રણ નો વર્ગ ત્રણ જ થાય, માટે ચાર ગુણ્યા ત્રણ બાર. જો તમારી પાસે બે સંખ્યાઓનો ગુણાકાર હોય અને પછી તમે તે આખાનો વર્ગ કરો તો તેના બરાબર આ દરેક સંખ્યાનો વર્ગ અને પછી તેમનો ગુણાકાર થશે. તે શા માટે કામ કરે છે મેં તેને અહીં પણ બતાવ્યું છે. અહીં મેં ગુણાકારનો ક્રમ બદલીને લખ્યો છે. ચાર ગુણ્યા ચાર એ ચાર નો વર્ગ થાય અને પછી આ વર્ગમૂળમાં બે આખાનો વર્ગ, જેના બરાબર બે જ થાય. હવે અહીં આ કિંમતનો વર્ગ શું થાય? ત્રણ નો વર્ગ નવ થશે ગુણ્યા વર્ગમૂળમાં બે નો વર્ગ બે થાય. આમ નવ ગુણ્યા બે અઢાર. હવે વર્ગમૂળમાં સત્તર નો વર્ગ શું થાય? તેના બરાબર સત્તર જ થશે. ત્યારબાદ ત્રણ વર્ગમૂળમાં ત્રણ આખાનો વર્ગ શું થાય? તેના બરાબર ત્રણ નો વર્ગ જે નવ થશે ગુણ્યા વર્ગમૂળમાં ત્રણ નો વર્ગ જે વર્ગમૂળમાં ત્રણ ગુણ્યા વર્ગમૂળમાં ત્રણ જ થાય, જેના બરાબર ત્રણ થશે. આમ નવ ગુણ્યા ત્રણ સત્તાવીસ. અહીં આનો વર્ગ છે. અને પછી પાંચના વર્ગની ગણતરી કરવી ખૂબ સરળ છે. પાંચનો વર્ગ પચીસ થાય. તો હવે આપણે આ વર્ગોને ચડતા ક્રમમાં ગોઠવીશું. જ્યારે મેં તેમનો વર્ગ કર્યો ત્યારે સૌથી નાની સંખ્યા કઈ છે? આપણે બત્રીસ બાર અઢાર સત્તર સત્તાવીસ અને પચીસની સરખામણી કરીએ. અહીં બાર એ સૌથી નાની સંખ્યા છે. જો આ વર્ગ સૌથી નાની સંખ્યા હોય અને આ બધી જ ધન સંખ્યા હોય તો અહીં તેનું વર્ગમૂળ સૌથી નાની સંખ્યા થાય. આમ આ છ સંખ્યામાંથી સૌથી નાની સંખ્યા બે વર્ગમૂળમાં ત્રણ છે. હું તેને અહીં લખીશ બે વર્ગમૂળમાં ત્રણ. આમ અહીં આ સંખ્યા જોઈ લીધી. હવે તેના પછીની સૌથી નાની સંખ્યા કઈ થશે? તે સત્તર થાય. એટલે કે આના પછીની સૌથી નાની સંખ્યા વર્ગમૂળમાં સત્તર થશે. તે અહીં આ છે. ત્યાર પછીની સંખ્યા અઢાર થશે. એટલે કે જો તેનું વર્ગમૂળ લઈએ તો તે ત્રણ વર્ગમૂળમાં બે થાય, માટે ત્રણ વર્ગમૂળમાં બે. તેથી આપણે આ સંખ્યા પણ જોઈ લીધી. હવે જો આપણે તેના પછીની મોટી સંખ્યા જોઈએ તો તે પચીસ છે અને જ્યારે આપણે તેનું વર્ગમૂળ લઈએ તો તે પાંચ થશે, માટે અહીં પાંચ લખીએ. તે આ છે. હવે આપણી પાસે સત્તાવીસ અને બત્રીસ બાકી રહ્યા, માટે હવે પછીની મોટી સંખ્યા સત્તાવીસ છે. હવે પછીનો મોટો વર્ગ સત્તાવીસ છે અને જો તેનું વર્ગમૂળ લઈએ તો તે ત્રણ વર્ગમૂળમાં ત્રણ થાય,
જે આ છે, અને પછી અંતે સૌથી મોટી સંખ્યા આ થશે, ચાર વર્ગમૂળમાં બે. ચાર વર્ગમૂળમાં બે. આમ કેલ્ક્યુલેટરનો ઉપયોગ કર્યા વગર આપણે અસમય સંખ્યાઓને ચડતા ક્રમમાં ગોઠવી શકીએ.